વડોદરા શહેરમાં ગત રોજ ઉત્સાહભેર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલના બાળકો દ્વારા શહેરના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાઘોડિયા રોડ સ્થિત જય અંબે ગરબા ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યારે આ કાર્યક્રમ બાદ ગત સાંજે બાળકો માટે ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેતા ગ્રુપની શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓ ફનફેરમાં ઉત્સાહભેર વિવિધ સ્ટોલમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ તેમજ ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પર શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય એટલે SSV 1 અને SSV 2 બે શાળાઓ છે એનો આજે અહીંયા સવારમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજનો એને ત્યાર પછી અહીંયા રમોત્સવ સાથે અત્યારે ફનફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ એમાં ભાગ લઈ રહ્યા છે. ખરેખર આ બધા કાર્યક્રમો પાછળ ટ્રસ્ટી તો હોય પણ સાથે સાથે શિક્ષકો, પ્રિન્સિપાલ, એમનો ભગીરથ પ્રયત્ન, એમની મહેનત અને એના કારણે શહેરના પૂર્વ વિસ્તારનો કદાચ આ મોટા મોટું ફનફેર વિદ્યાર્થીઓ માટેનું આજે અહીંયા થઈ રહ્યું છે. ત્યારે આપના દ્વારમાં આમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. SSV સ્કૂલ ફક્ત ભણાવવાનું નહીં, સાથે વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા માટે રમતોત્સવ, એકાંકી નાટકો અને અન્ય એક્ઝામ બહારની એક્ઝામોમાં વિદ્યાર્થીઓને તૈયાર કરીને મોકલીને એમનામાં રહેલી આંતરિક શક્તિઓ બહાર લાવવાનો પણ પ્રયત્ન કરે છે. સાથે આ રીતે ફનફેરને એના દ્વારા વિદ્યાર્થીઓને આનંદ પ્રમોદ માટે અને આપણી જે સંસ્કૃતિ છે, હિન્દુ સંસ્કૃતિ, એને જાળવવાનો પણ પ્રયત્ન કરે છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.